હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ મલકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે સબ એકાઉન્ટ ઓફિસરની જે એક્ઝામમાંથી પાસ થઈ ગયા ત્યારબાદ જે છે ખાસ કરીને વેટિંગને લઈને મોટા એવા સમાચાર આવી ગયા છે, જે બદલ આપણે આ વિડીયો બનાવેલો છે. તો ખાસ કરીને આ વિડીયો જે છે અંત સુધી જરૂરથી જોજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલાં વાત કરશું કે જે દીપક રાજાણી જે છે સિનિયર જર્નલિસ્ટ, એને જે છે ટ્વીટ કરીને માહિતી આપેલી છે કે જેમાં સબ એકાઉન્ટની જે તમે જોઈ શકો છો અહીંયા જે ટ્વીટ કરીને માહિતી આપી છે કે સબ એકાઉન્ટ ઓફિસરની 20 પોસ્ટ માટે વેઇટિંગ લિસ્ટનો પત્ર પહોંચી ગયો છે ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડમાં. આચારસંહિતાને કારણે અટકી છે કામગીરી. ચૂંટણી પૂર્ણ થયા બાદ નાણાં વિભાગને મળી શકે છે વેઇટિંગ લિસ્ટની યાદી. તો હાલ તો જે નાણાં વિભાગને મળી શકે છે વેઇટિંગ લિસ્ટ, તો જે 20 પોસ્ટ માટેનું જે વેઇટિંગ લિસ્ટ છે એનો પત્ર જે છે હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડને મળી ગયો છે. જેવી આચારસંહિતા પૂરી થશે ત્યારબાદ જે છે ઓર્ડર મળી જશે એવી વાત જે છે દીપક રાજાણી સર દ્વારા કરવામાં આવેલી છે. અને ત્યારબાદ જે છે એક બીજી પણ મહત્ત્વની ટ્વીટ કરેલી છે જેમાં ટેકનિકલ એજ્યુકેશનના 20 સિનિયર ક્લાર્કની નિમણૂકની ફાઇલને ઇલેક્શન કમિશનની લીલી ઝંડી આપવામાં આવેલી છે. ગણતરીના દિવસોમાં મળી શકે છે ઓર્ડર. તો તમે જોઈ શકો બંને ભરતીઓ જે છે એના તમામ જે છે એક સબ એકાઉન્ટની વેઇટિંગ લિસ્ટનો પણ પત્ર આવી ગયો છે અને સિનિયર ક્લાર્કની નિમણૂકની ફાઇલ પણ ઇલેક્શન કમિશનની લીલી ઝંડી મળી ગઈ છે. ગણતરીના દિવસોમાં એટલે કે 8 તારીખના જે આપણે રિઝલ્ટ આવી ગયા બાદ આચારસંહિતા પૂરી થયા બાદ જે છે તમને બધાને ઓર્ડર મળી શકે છે. હાલ તો જે ન્યૂઝ મળ્યા હતા તે બદલ વિડીયો બનાવેલો હતો. તો ખાસ કરીને આ વિડીયોને લાઇક જરૂરથી કરજો અને તમારા મિત્રોએ પણ જે છે સિનિયર ક્લાર્ક કે સબ એકાઉન્ટની એક્ઝામ આપી હોય અને પાસ થયા હોય અને એ વેટિંગની રાહ જોઈ રહ્યો હોય સબ એકાઉન્ટમાં, તો એને પણ આ વિડીયોને શેર જરૂરથી કરજો. નેક્સ્ટ વિડીયોમાં મળશું નવી માહિતી સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.